નમસ્કાર મિત્રો આજે આપણે સંશોધનમાં સંદર્ભ સાહિત્ય એટલે કે રિલેટેડ લિટરેચર ઇન રિસર્ચ રેફરન્સ લિટરેચર ઇન રિસર્ચ તેના વિશે ચર્ચા કરીશું સંશોધન એક પ્રક્રિયા છે આપણને ખબર છે ને કે અને એ પ્રક્રિયા જુદા જુદા શોપનોમાં વહેંચાયેલી છે સંપૂર્ણ સંશોધન પ્રક્રિયા ભૂલ રહિત ચોકસાઈ સાથે પૂરી થાય તે માટે સંશોધકે ખૂબ તૈયારી કરવી પડે છે અને સંશોધન પ્રક્રિયા દરમિયાન સતત એને જાગૃત રહેવું પડે છે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને એણે કામ કરવાનું છે તે અને સંશોધન સમસ્યા નિશ્ચિત કરવી અને સંશોધન અહેવાલ લખવો એ તમામ બાબતોમાં સંશોધનના સંદર્ભ સાહિત્ય તેને મદદરૂપ થાય છે આપણે આજે આના વિશે સ્પષ્ટતા કરીશું સંશોધનનું સંદર્ભ સાહિત્ય એટલે શું સંબંધિત સાહિત્ય એટલે શું એનો અભ્યાસ કરવાના હેતુઓ કયા છે એની ઉપયોગિતા શું છે આવું સાહિત્ય આપણને કયા ક્ષેત્રમાંથી કયા સ્ત્રોતોમાંથી મળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું શરૂઆત કરીએ સંશોધનમાં સંદર્ભ સાહિત્ય સંબંધિત સાહિત્ય સંશોધન સાથે સંબંધ ધરાવતું સાહિત્ય રિલેટેડ લિટરેચર રેફરન્સ લિટરેચર ફોર રિસર્ચ કોને કહીશું સંદર્ભ સાહિત્ય તો જે સાહિત્ય સંશોધનના ક્ષેત્રને સમજવામાં સંપૂર્ણ સંશોધન પ્રક્રિયા સમજવામાં સંપૂર્ણ સંશોધન પ્રક્રિયાને ભૂલ રહિત ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તે માટેનું માર્ગદર્શન જે પુસ્તકોમાંથી જે સાહિત્યમાંથી મળી રહે પુસ્તકની જે સાહિત્યમાંથી મળી રહે તેવા તમામ સાહિત્યને સંશોધનમાં સંદર્ભ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે સંશોધનના વિવિધ તબક્કે સંશોધકે આવા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો પડે છે મદદ લેવી પડે છે સંશોધનની દિશા અને સંશોધનની શૂઝનો વિકાસ કરવા માટે એને સંશોધન સાહિત્યનો અભ્યાસ કરવો પડે છે સંશોધન સાહિત્ય શોધવા પડે છે આ સંશોધન સાહિત્ય સંશોધનના સંદર્ભ સાહિત્ય આપણને ક્યાંથી મળશે કયા સ્ત્રોતોમાંથી મળશે તેની ચર્ચા કરીએ તે પહેલાં સંશોધન સાથે સંબંધિત સાહિત્ય સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવાનો મુખ્ય હેતુ શું છે કયા હેતુઓ છે એના અભ્યાસ કરવાનો એની ઉપયોગીતા શું છે તો સૌથી પહેલાં તો સંશોધન માટે સમસ્યાનું ક્ષેત્ર પસંદ કરવા માટે સંશોધન સાહિત્ય ઉપયોગી બને છે કયા કયા ક્ષેત્રો છે તેની સ્પષ્ટ માહિતી સંશોધન સાહિત્યમાંથી મળે છે સંશોધનના ક્ષેત્રની સ્પષ્ટ સમજ ઊંડી સમજ સંપૂર્ણ સમજ મેળવવામાં પણ સંદર્ભ સાહિત્ય ઉપયોગી બને છે એની બીજી ઉપયોગીતા છે જે ક્ષેત્રમાં સંશોધન કરવાનું હોય તે ક્ષેત્રના તમામ ભાષાઓને સમજવા માટે સંબંધિત સાહિત્ય ઉપયોગી બને છે બીજી ઘણી બાબતો ઉપયોગી બને છે પણ સંદર્ભ સાહિત્ય સમજવામાં અરે સંશોધનનું ક્ષેત્ર સમજવામાં સંદર્ભ સાહિત્ય સૈદ્ધાંતિક સાહિત્યની જરૂર પડે છે તેનો ઉપયોગ કરી શકાય છે સંશોધન અવકાશ શોધવા માટે સંબંધિત સાહિત્ય અવકાશ શોધવાની જ્યારે વાત આવે સંશોધનનો અવકાશ સંશોધન સમસ્યા માટેનો અવકાશ શોધવા માટે સંબંધિત સાહિત્ય સ્વરૂપે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે પૂર્વે થયેલા સંશોધનના અહેવાલો છે પૂર્વે થયેલા સંશોધનોના સારાંશો છે તેનો અભ્યાસ કરીને તેની સમીક્ષા કરીને સંશોધન અવકાશ શોધવામાં આવે છે એટલે સંશોધન અવકાશ શોધવામાં એ ઉપયોગી થાય છે સ એ સિવાય સંશોધનને લગતી તમામ પ્રક્રિયા તમામ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પારિભાષિક શબ્દો તમામ પ્રક્રિયા સાથે જોડાયેલી તમામ બાબતો અંગેની સૂઝ મેળવવામાં સંશોધન સાહિત્ય ઉપયોગી થાય છે અહીંયા સમજી લઈએ કે જે ક્ષેત્રને સમજવા માટે જે સાહિત્ય ઉપયોગી થાય છે તે સૈદ્ધાંતિક સાહિત્ય છે જે ક્ષેત્ર સાથે સંકળાયેલું સાહિત્ય છે સંશોધન અવકાશ શોધવા માટે જે ઉપયોગી થાય છે તે સાહિત્ય એટલે પૂર્વે થયેલા સંશોધનના અહેવાલો અને સારાંશો સંશોધનની પ્રક્રિયા સમજવા માટે સંશોધનની દિશા નિશ્ચિત કરવા માટે સંશોધનના વિવિધ પાસાઓને સમજવા માટે જે સાહિત્યનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં સંશોધનને લગતા સાહિત્યનો જેમાં સંશોધન પ્રક્રિયા વિશે વાત કરેલી હોય સંશોધન પ્રક્રિયા સાથે જોડાયેલા જુદા જુદા પાસાઓ વિશે વાત કરેલી હોય એવા સાહિત્યની જરૂર પડે છે અને સંશોધન પ્રક્રિયા સાથે જોડાયેલા સાહિત્યનો અભ્યાસ કરવાથી સંશોધકને ઉત્કર્ષના રચના કઈ રીતે કરવી ચલો કયા હોઈ શકે કઈ રીતે નિશ્ચિત કરવા કઈ રીતે વ્યાખ્યાયિત કરવા સંશોધનના જુદા જુદા ઉપકરણ કયા છે તેના વિશેની માહિતી મળે છે તેના સંશોધન માટે સૌથી યોગ્ય ઉપકરણ કયું રહેશે તેના વિશેની સમજ સંદર્ભ સાહિત્યમાંથી મળે છે સંશોધન સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલા સાહિત્યમાંથી મળે છે તે જે સંશોધન કરવા જઈ રહ્યા છે તે સંશોધન કયા પ્રકારનું છે તેની સ્પષ્ટ સમજ તેને સંશોધન સાહિત્યમાંથી મળે છે સંદર્ભ સાહિત્યમાંથી મળે છે સંશોધન સાથે સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલા સાહિત્યમાંથી મળે છે સમસ્યા પર કામ કરવા માટે કઈ સંશોધન પદ્ધતિ સૌથી યોગ્ય રહેશે તે સમજવામાં સંશોધન પ્રક્રિયા સાથે જોડાયેલું સાહિત્ય અને મદદરૂપ થાય છે સંશોધનનું વ્યાપ કઈ રીતે નક્કી કરવું કઈ બાબતોને ધ્યાનમાં રાખવી સંશોધન માટે નમૂનો લેવો નિદર્શ પસંદ કરવો કેટલો નિદર્શ પસંદ કરવો તો સારા પરિણામો અસરકારક પરિણામો ચોક્કસ પરિણામો મેળવી શકાય તેના વિશેની માહિતી આવા સાહિત્યમાંથી મળે છે નિદર્શ પસંદ કરવા માટે કઈ પદ્ધતિઓ છે કઈ પ્રયુક્તિઓ છે કઈ પ્રયુક્તિનો ઉપયોગ મારા સંશોધન માટે સૌથી યોગ્ય રહેશે તે સમજવામાં આવું સાહિત્ય મદદરૂપ થાય છે સંશોધન માટે પ્રદત્ત એકત્ર કરવાની આખી પ્રક્રિયાનો ખ્યાલ સંશોધન સાહિત્યમાંથી આવે છે પ્રદત્ત કઈ રીતે એકત્ર કરવા કઈ રીતે એની નોંધ કરવી કઈ રીતે એનું વર્ગીકરણ કરવું તેના વિશેની માહિતી સંદર્ભ સાહિત્યમાંથી મળે સંશોધન સાહિત્યમાંથી મળે છે એકત્ર કરવામાં આવેલા પ્રદત્ત ઉપર વિશ્લેષણ માટેની કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો તેનો ખ્યાલ કઈ પ્રયુક્તિ સૌથી વધારે અનુકૂળ રહેશે તેનો ખ્યાલ આવા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવાથી મળે છે વિશ્લેષણ કર્યા પછી પરિણામોનું અર્થઘટન કઈ રીતે કરવું પરિણામોનું અર્ધઘટન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ આવા સાહિત્ય દ્વારા મળે છે અર્થઘટનના આધારે તારણો કઈ રીતે લખવા તારણો લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના અંગેની માહિતી આની ઉપરથી મળે છે સંશોધનનું સીમાંકન નિશ્ચિત કરવા માટે સંશોધનની મર્યાદાઓ નિશ્ચિત કરવા માટે આવું સંશોધન સાહિત્ય ઉપયોગી બને છે સંશોધનના તારણોને આધારે ફલિતાર્થો નિશ્ચિત કરવામાં કઈ રીતે ફલિતાર્થો નિશ્ચિત કરવા સંશોધનના તારણોને આધારે કોને કઈ સૂચના આપી શકાય તેના વિશેની માહિતી કઈ રીતે આપી શકાય શું વિચારવું એના ફલિતાર્થો નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશેની માહિતી આવા સાહિત્યમાંથી મળે છે સંશોધન માટે સંશોધન પ્રશ્ન રાખવા કે સંશોધન ઉત્કલ્પના રાખવી કે શૂન્ય ઉત્કલ્પના રાખવી તેની સ્પષ્ટ સમજ આવા સાહિત્યમાંથી મેળવી શકાય છે સંશોધનના તારણો આવી ગયા પછી અહેવાલ લેખન કઈ રીતે કરવું અહેવાલ લેખનમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું કયા પરિરૂપમાં અહેવાલનું લેખન કરવું જો શોધ નિબંધ હોય મહાશોધ નિબંધ હોય લઘુશોધ નિબંધ હોય તો કેટલા પ્રકરણ રાખવા કયા પ્રકરણમાં કઈ બાબતોનો સમાવેશ કરવો કયા ક્રમમાં પ્રકરણો લખવા દરેક પ્રકરણમાં કયા ક્રમમાં મુદ્દાઓ લખવા એ તમામની માહિતી સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલા સાહિત્ય દ્વારા મળે છે સંશોધન દરખાસ્ત કઈ રીતે કરવી તૈયાર કઈ રીતે કરવી એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેના અંગેની સમજ સંશોધન સાથે સંકળાયેલ સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલ સાહિત્યમાંથી મળે છે આમ સંશોધનનું ચિત્ર નક્કી કર્યા પછી સંશોધનનો અહેવાલ લખીએ સંશોધન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એનો અહેવાલ લખીએ ત્યાં સુધી દરેક તબક્કે સંશોધકે એક યા બીજી રીતે આવા સંદર્ભ સાહિત્ય અને સંબંધિત સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી બને છે આ દ્રષ્ટિએ જોઈએ તો મૂળભૂત રીતે એને ત્રણ પ્રકારના સાહિત્યનો અભ્યાસ કરવો પડે છે એક તો છે સૈદ્ધાંતિક સાહિત્ય જે સમસ્યા ક્ષેત્રના સંદર્ભમાં સમજ આપે એવું સાહિત્ય બીજું છે સંશોધન અહેવાલો અને સંશોધન સારાંશો જે સંશોધન અવકાશ નિશ્ચિત કરવામાં ઉપયોગી બને તેવું સાહિત્ય અને ત્રીજું છે સમગ્ર સંશોધન પ્રક્રિયાને સમજવા માટે સંશોધન પ્રક્રિયાના તમામ સોપાનોને સમજવા માટે અને સંશોધન પ્રક્રિયા ની દિશા નિશ્ચિત કરવા માટે જે સાહિત્ય ઉપયોગી થાય તે સાહિત્ય એટલે સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલું સાહિત્ય આ ત્રણેય પ્રકારના સાહિત્યનો એને સંશોધન પ્રક્રિયાના જુદા જુદા તબક્કે સંશોધન પ્રક્રિયા પહેલાં સંશોધન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં સંશોધન પ્રક્રિયા પતી ગયા પછી પણ સંશોધનની વાતો સંશોધનના પરિણામો સંશોધનની માહિતી સંશોધન અંગેની વિગતો તમામ લોકો સુધી પહોંચાડવા માટે સંશોધન પ્રક્રિયા પતી ગયા પછી પણ સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી બને જેથી વ્યવસ્થિત રીતે એ સંશોધન અહેવાલ લખી શકે હવે પ્રશ્ન એ થાય છે કે આ તમામ પ્રકારના સાહિત્યના સ્ત્રોતો કયા તો સંદર્ભ સાહિત્ય સંબંધિત સાહિત્ય રિલેટેડ લિટરેચર રેફરન્સ લિટરેચરના મૂળભૂત રીતે ત્રણ સ્ત્રોતો જણાઈ શકે ચાર સ્ત્રોતો જણાઈ શકે એમાં નંબર એક છે પ્રારંભિક સ્ત્રોત જેને પ્રિલિમિનરી સોર્સ કહે છે પ્રારંભિક સ્ત્રોત બીજું છે પ્રાથમિક સ્ત્રોત જેને પ્રાઇમરી શોષ કહે છે ત્રીજું છે ગૌણ સ્ત્રોત જેને સેકન્ડરી સોર્સ કહે છે અને ચોથું છે વીજાણુ સ્ત્રોતો ઇલેક્ટ્રોનિક સોર્સ ઇન્ટરનેટના જમાનામાં આ એક સોર્સ છે હવે બધાની વાત કરીએ તમામને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું છે પ્રાથમિક પ્રારંભિક સ્ત્રોત પ્રારંભિક સ્ત્રોત સંદર્ભ સાહિત્ય માટેના પ્રારંભિક સ્ત્રોતમાં એવા સાહિત્યનો સમાવેશ થાય છે કે જેમાં પૂર્વે થયેલા સંશોધનોની માહિતી ટૂંકમાં સૂચિ સ્વરૂપે આપેલી હોય ઇન્ડેક્સ સ્વરૂપે આપેલી હોય અમુક વખતે અમુક સ્ત્રોતોમાં આવી માહિતીની સાથે પૂર્વે થયેલા અભ્યાસોના સારાંશો પણ આપવામાં આવેલા હોય છે ઇન્ડેક્સ સ્વરૂપે સૂચિ સ્વરૂપે જેમાં પૂર્વે થયેલા સંશોધનો અંગેની સામાન્ય માહિતી આપેલી હોય કેવી માહિતી તો પૂર્વે થયેલા સંશોધનના શીર્ષક સંશોધન કરનારનું નામ સંશોધનનું વર્ષ સંશોધનનું ક્ષેત્ર જે સંસ્થામાં સંશોધન કરવામાં આવ્યું તે સંસ્થાનું નામ યુનિવર્સિટીનું નામ કોલેજનું નામ કયા સ્તરે સંશોધન કરવામાં આવ્યું કોઈ પ્રોજેક્ટ સ્વરૂપે કરવામાં આવ્યું કે પદવી મેળવવા માટે કરવામાં આવ્યું પદવી મેળવવા માટે કરવામાં આવ્યું તો કઈ કક્ષાએ અનુસ્નાતક કક્ષાએ કે પીએચડી કક્ષાએ કે એમ કક્ષાએ સંશોધન કરવામાં આવ્યું એ તમામની માહિતી એમાં આપવામાં આવેલી હોય છે આ માહિતીને આધારે સૂચિ સ્વરૂપે માહિતી આપેલી હોય છે આ માહિતીના આધારે આપણે મૂળ સ્ત્રોત સુધી પહોંચી શકીએ છીએ કે આ સમસ્યાને લગતો મૂળ સ્ત્રોત મૂળ અહેવાલ આપણને ક્યાં મળશે તેના વિશેની માહિતી મળી શકશે ઉપરાંત આપણા ક્ષેત્રમાં કેટલા સંશોધનો થયા છે પૂર્વે કયા વર્ષે થયા છે કયા કાળમાં થયા છે કઈ કક્ષાએ થયા છે તેની માહિતી આમાંથી મળી શકે છે જો પ્રારંભિક સ્ત્રોતની સાથે સંશોધન સારાંશો પણ આપવામાં આવેલા હોય તો થોડી વ્યાપક માહિતી મળે છે સારાંશો આપ્યા હોય તો એની અંદર

સંશોધન ઉપકરણ સંશોધન માટે પ્રદત્ત એકત્ર કરવાની પ્રવિધિ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ વિશ્લેષણ પ્રદત્તના વિશ્લેષણ માટેની અને તેના તારણો આટલી માહિતી મળી શકે જો સંશોધન સારાંશ પણ પ્રારંભિક સ્ત્રોતને આપવામાં પ્રારંભિક સ્ત્રોતની સાથે આપવામાં આવ્યા હોય તો આવા પ્રારંભિક સ્ત્રોતોમાં જુદા જુદા સાહિત્યનો સમાવેશ થાય છે એમને જુદા જુદા નામ આપવામાં આવેલા છે જેમ કે એક પ્રારંભિક સ્ત્રોતમાં એક છે એજ્યુકેશન ઇન્ડેક્સ શિક્ષણ સૂચિ સૂચિ છે ઇન્ડેક્સ છે અગાઉ જે વાત કરી એ તમામ માહિતી આવા સાહિત્યમાં આપેલી હોય છે જેમાં સૂચિ સ્વરૂપે જ માહિતી આપેલી હોય બહુ વિગતોના આપેલી હોય સંશોધન શીર્ષક વર્ષ સંશોધન કરનાર સંસ્થાનું નામ સંશોધન કરનારનું નામ સંશોધનની કક્ષા અને એ સંશોધન અહેવાલ ક્યાંથી મળી શકશે તેની માહિતી એ સંશોધન સાથે આવી માહિતી આપવામાં આવેલી હોય અને એજ્યુકેશન ઇન્ડેક્સ કહે છે એ પ્રારંભિક પ્રકારની માહિતી છે સંશોધનના મૂળ અહેવાલો આપણને આમાં જોવા મળતા નથી પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આવી સૂચિ આપે છે ઇન્ડેક્સ આપે છે એના પછી છે જંત્રી સૂચિત છે જંત્રી અલમનાક જેને અંગ્રેજીમાં કહેવાય છે જંત્રીનો આમ સામાન્ય અર્થ જોવા જઈએ તો પંચાંગ એનો અર્થ થાય કે જેની અંદર પંચાંગમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે નક્ષત્રો તારાઓ ચંદ્રની કળાઓ એના સંદર્ભમાં ભવિષ્ય ભવિષ્ય એટલે કે વર્ષ દરમિયાન ની વિગતો આપેલી હોય છે કાળ આપેલા હોય ચોઘડિયા આપેલા હોય એવા પંચાંગ જેમાં કોઈ મહિના દિવસ વર્ષના જુદા જુદા સમયગાળા અંગેની ભૌગોળિક પરિસ્થિતિની વાત કરવામાં આવેલી હોય પંચાંગ બીજું એક જેને જંત્રી કહે છે આલ્મનક કહે છે બીજી એક જંત્રી આપણને જોવા મળે છે ગણતરી માટેની જંત્રી જેમાં કોઈ ચોક્કસ બાબતને લગતી જુદા જુદી 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 આંકડાકીય માહિતી સારણી સ્વરૂપે આપવામાં આવેલી હોય છે એ આંકડાકીય માહિતી એ આંકડાઓનો સંબંધ સીધો કોઈ એક પરિબળ સાથે હોય છે કોઈ એક ગણતરી સાથે હોય છે કોઈ એક મુદ્દા સાથે હોય છે જેમ કે પગાર બિલની વાત કરીએ તો પગારની ગણતરી કરવી હોય એક મહિનામાં જેની અંદર ડેલી બેઝ પર જે કામ કરતા હોય એમના માટે તો સ્વાભાવિક વસ્તુ છે કે કેટલા દિવસ આવ્યા અને કેટલો પગાર થયો નક્કી થઈ ગયો પણ જ્યારે ફિક્સ પગાર હોય તો ત્રીસ દિવસનો આટલો પગાર ઓગણત્રીસ દિવસનો કેટલો અઠ્યાવીસ દિવસનો કેટલો સત્યાવીસ દિવસનો કેટલો છવ્વીસ દિવસનો કેટલો તો એ આપણે ગણવાના બદલે સીધું એની સાથે જોડાયેલ પરિબળ એટલે કે દિવસો એક દિવસનો પગાર આટલો બે દિવસનો આટલો ત્રણ દિવસનો આટલો જે પગાર ચાર હજાર રૂપિયા હોય તો કેટલો એક હજાર હોય તો આ બધું પરિબળ આ બધું વર્ગીકરણ કેટલું થાય એવી આંકડાકીય ગણતરીઓ તૈયાર સારણીઓ આવે છે જેમાં કોઈ ચોક્કસ પરિબળના આધારે કરવામાં આવેલી આંકડાકીય ગણતરીઓ પરિબળની કક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ આપેલી હોય છે આવી જંત્રી પણ જ્યારે આપણે સંશોધનના સંદર્ભમાં જંત્રીની વાત કરીએ ત્યારે આ બધી વાતો નથી આવતી એની અંદર ફરી પાછી સૂચિત છે નામ આપ્યું છે હાલમાનક જો સંશોધનના ક્ષેત્રે ગંભીરતા સાથે કામ કરતી હોય તો આવા સારાંશો રજૂ કરે છે રાષ્ટ્રીય કક્ષાએ એનસીઆરટી આવા સારાંશો રજૂ કરે છે શૈક્ષણિક સંશોધનને લગતા એમાં પીએચડી કક્ષાએ એમ કક્ષાએ થયેલા સંશોધનના સારાંશો આપવામાં આવેલા હોય છે વર્તમાન સમયમાં એસી એનસીઆરટી આવા સારાંશ એજ્યુકેશન ઇન્ડિયન એજ્યુકેશનલ એન્સિટ્યુટના નામે ઓનલાઈન રજૂ કરે છે પણ એની શરૂઆત થઈ હતી ડૉક્ટર એમ બી બુચ દ્વારા તૈયાર થયેલા ભારતના સૌથી પહેલાં શૈક્ષણિક સારાંશ દ્વારા એમણે એજ્યુકેશનલ સર્વે ઓફ એજ્યુકેશનલ રિસર્ચ પછી એનો બીજો ભાગ પછી ત્રીજો ભાગ ચોથો ભાગ ફોર સર્વે ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એ રીતે શિક્ષણના સારાંશો રજૂ કરવામાં આવે છે પ્રિન્ટેડ સ્વરૂપે હતા મુદ્રિત થયેલા હતા પુસ્તક સ્વરૂપે હતા પછી એનસીઆરટીએ ઇન્ટરનેટ દ્વારા રજૂ કરવાની શરૂઆત કરી એટલે આ બધા પ્રારંભિક સ્ત્રોતો છે જેમાંથી કાં તો પૂર્વે થયેલા સંશોધનો અંગેની સામાન્ય માહિતી મળી શકે છે અથવા પૂર્વે થયેલા સંશોધનોના સારાંશ મળી શકે છે અને આ જે સારાંશ લખે છે તે સંશોધક નથી લખતો સારાંશ લખનાર સારાંશ તૈયાર કરનાર સંસ્થા એ તૈયાર કરાવે છે પછી છે પ્રાથમિક પ્રાઇમરી સોર્સ પ્રાઇમરી સોર્સમાં એવા સાહિત્યનો સમાવેશ થાય છે કે જે સંશોધકે તૈયાર કરેલું સાહિત્ય છે સાહિત્ય એટલે અહીંયા સંશોધન અહેવાલ સંશોધન પત્ર જે સંશોધકે ખુદ તૈયાર કરેલું છે સીધું જ જેણે સાહિત્યની રચના કરી છે જેણે અનુભવ્યું છે જેણે જાણ્યું છે જેણે કામ કર્યું છે જાણ્યું છે નહીં જેણે કામ કર્યું છે એ વ્યક્તિ જ આ વસ્તુ તૈયાર કરે છે આ વસ્તુ એટલે સંશોધન અહેવાલ સંશોધન પત્ર એ પ્રાથમિકમાં આવે છે સંશોધન અહેવાલ વ્યક્તિગત ધોરણે રજૂ થાય છે જ્યારે સંશોધન પત્રો વ્યક્તિગત ધોરણે પણ રજૂ થઈ શકે જેણે સંશોધન કર્યું જ છે એ જ એને રજૂ કરે અથવા એના માટેના જર્નલ્સ હોય છે કે જુદા જુદા સંશોધકોએ એમને જે સંશોધન કર્યા હોય એના રિપોર્ટ સંશોધનપત્ર સ્વરૂપે કોઈ જર્નલમાં આપતા હોય ને એ જર્નલ તમામ સંશોધન પત્રો એકસાથે રજૂ કરતી હોય એટલે પ્રાથમિક સ્ત્રોતમાં એવા સ્ત્રોતોનો સમાવેશ થાય છે કે જેમણે અનુભવ્યું છે એમણે જ લખેલું છે એવું સાહિત્ય છે એમાં સૌથી પહેલાં શોધ નિબંધ આપણે જાણીએ શોધ નિબંધ કોણ લખશે સંશોધક લખશે મહાશોધ નિબંધ આપણે કહીએ છીએ એટલે પીએચડી કક્ષા હોય તો એમ ફિલ કક્ષાએ લઘુ શોધ નિબંધ કહેવાય છે શિક્ષણની વાત કરીએ તો એમએડ અનુસ્નાતક કક્ષાએ શિક્ષણમાં સંશોધન કરાવવામાં આવે છે તેનું લઘુ શોધ નિબંધ વિદ્યાર્થીઓ જાતે સંશોધક જાતે લખે છે અમુક વિદ્યાશાખામાં જેમ કે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક કક્ષાએ એમએ કક્ષાએ આવા પ્રોજેક્ટ રિપોર્ટ લખાવવામાં આવે છે એટલે આવા તમામ સંશોધન અહેવાલ કે જેમાં સંશોધન અંગેની તમામ માહિતી મળી રહે તેનો પ્રાથમિક સ્ત્રોતમાં સમાવેશ થાય છે બીજી શોધનાવન સિવાય આગળ વાત કરી એ રીતે સંશોધન જર્નલ્સ સંશોધન જર્નલ્સ એટલે કે જેમાં વિવિધ સંશોધકોએ નાના પાયે કરેલા સંશોધનો જે સંશોધન પત્રના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે એવા સંશોધન પત્રો જર્નલ્સમાં એકસાથે જુદી જુદી વ્યક્તિના જુદા જુદા સંશોધકોના સામયિક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જનરલ સામાયિક સ્વરૂપે વાર્ષિક હોય માસિક હોય દ્વિમાસિક હોય છ માસિક હોય પણ એમાં જે પત્રો રજૂ કરવામાં આવે છે સંશોધન પત્રો એ સંશોધક જાતે લખેલા હોય છે એટલે આને પ્રાથમિક માહિતી એટલે કે જે લખનાર જે તે પ્રક્રિયા સાથે સીધી સંકળાયેલી છે સંકળાયેલો છે એવી વ્યક્તિ દ્વારા સાહિત્ય તૈયાર થાય છે આ સાહિત્યમાંનું સાહિત્યમાંની સામગ્રી તૈયાર થાય છે સંશોધન અહેવાલ તો સંશોધક જ લખે પણ જર્નલ્સમાં જે માહિતી જે સામગ્રી રજૂ કરવામાં આવે છે તે સંશોધન સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી વ્યક્તિ લખતી હોય છે એના પછી જે વ્યાવસાયિક સામયિકો ઘણા સામયિકો જુદા જુદા વ્યવસાયને લગતા સામાયિકો રજૂ થતા હોય છે જેમાં જે તે વ્યવસાયને લગતી સંપૂર્ણ માહિતી આપેલી હોય છે સામાયિક સ્વરૂપે હોય છે એ વ્યવસાયમાં કે એ ક્ષેત્રમાં છેલ્લા અમુક સમય દરમિયાન નિશ્ચિત સમય દરમિયાન જો સામયિક હોય તો ચોક્કસ સમયગાળો હોય એ નિશ્ચિત સમય દરમિયાન આવેલા પરિવર્તનો વિશેની માહિતી એમાં આપેલી હોય છે એ લખનારી વ્યક્તિ જે તે વ્યવસાયિક ક્ષેત્ર સાથે સીધી રીતે સંકળાયેલી હોય છે તેની માહિતી એની અંદર આપવામાં આવેલી હોય છે આવું સાહિત્ય આપણને સંશોધન ક્ષેત્રને સમજવામાં ઉપયોગી થઈ શકે છે એના પછી છે મોનોગ્રાફ મોનોગ્રાફને આપણે ગુજરાતી કરવું હોય તો કહી શકાય વિ નિબંધ વિનિબંધ શું છે કે નિબંધ મોનોગ્રાફ એક એવું સાહિત્ય છે જેમાં કોઈ એક મુદ્દા કે કોઈ એક વિષય કોઈ એક બાબતને ધ્યાનમાં રાખીને જુદા જુદા લેખકો લેખ લખે છે વિદવત્તાપૂર્ણના લેખ હોય છે વિવેચનાત્મક લેખ હોય છે આવા લેખ જે પુસ્તકમાં પસંદ પ્રગટ થાય છે તેને મોનોગ્રાફ વિનિયમ કહે છે કોઈ એક વિષય કોઈ એક ક્ષેત્ર કોઈ કોઈ એક મુદ્દાના સંદર્ભમાં કોઈ એક પરિબળના સંદર્ભમાં કોઈ એક બાબતના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનો દ્વારા લખાયેલા વિદ્વતાપૂર્ણના લેખનો સંગ્રહ એટલે મોનોગ્રાફ બીજી રીતે જોઈએ તો એને પણ મોનોગ્રાફ કહેવાય કે જેમાં એકબીજા સાથે આંતર સંબંધ ધરાવતા એકબીજા સાથે આંતર સંબંધ ધરાવતા વિષય ક્ષેત્ર કે મુદ્દાની વિસદ છણાવટ કરતો વિદવત્તાપૂર્ણ લેખ કોઈ એક લેખક લખે આ પણ મોનોગ્રાફ છે પહેલા પ્રકારના મોનોગ્રાફમાં વિનિયમ વિનિબંધમાં મુદ્દો એક છે વિષય એક છે બાબત એક છે તેના વિશે જુદા જુદા વિદ્વાનો પોતાના લેખ લખે છે વિવેચનાત્મક લેખ લખે છે બીજો મોનોગ્રાફ છે એકબીજા સાથે સંબંધિત એકબીજા સાથે આંતરસંબંધ ધરાવતા જુદા જુદા વિષયો મુદ્દા બાબતને સ્પષ્ટ કરવા માટે કોઈ એક લેખક દ્વારા લખાયેલો લેખ એવી નિર્બંધ એ મોનોગ્રાફ અલગ અલગ વ્યવસાયમાં આવા મોનોગ્રાફ તૈયાર કરવામાં આવે છે અલગ અલગ ધંધામાં અલગ અલગ ક્ષેત્રમાં આવા મોનોગ્રાફ તૈયાર કરવામાં આવે છે જુદા જુદા ક્ષેત્રમાં જોડાયેલી વિવિધ સંસ્થાઓ આવા મોનોગ્રાફ તૈયાર કરાવતી હોય છે આ મોનોગ્રાફનો ઉપયોગ કરવાથી જે તે ક્ષેત્ર અંગેની જો એ ક્ષેત્ર સાથે સંબંધિત મોનોગ્રાફ હોય તો જે તે ક્ષેત્ર અંગેની સમજ મેળવવામાં ઉપયોગી થાય છે જે ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સમસ્યા પસંદ કરી હોય તે ક્ષેત્રને સમજવામાં આવા મોનોગ્રાફ ઉપયોગી થાય છે બીજું જો સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલી કોઈ એક બાબત કોઈ એક મુદ્દા કોઈ એક વિષય અથવા કોઈ એક ઘટક વિશે મોનોગ્રાફ લખાયા હોય અથવા તો જુદા જુદા ઘટકો જુદા જુદા પાસાઓ વિશે કોઈ એક વ્યક્તિ દ્વારા વિદ્વતાપૂર્ણ લેખ લખાયો હોય તો એ મોનોગ્રાફ એ વિનિર્બંધ સંશોધન પ્રક્રિયાને સમજવામાં ઉપયોગી થાય છે એટલે આ બીજા પ્રકારનો સ્ત્રોત થયો પ્રાથમિક સ્ત્રોત જેમાં શિક્ષણ સૂચિ જંત્રી વાર્ષિકી મનોવૈજ્ઞાનિક સારાંશો સમાજશાસ્ત્રીય સારાંશો એટલે સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા ક્ષેત્રના સારાંશો સંશોધન સારાંશો વગેરેનો સમાવેશ થાય છે પ્રાથમિક સ્ત્રોત જેમાં શોધ નિબંધ અહેવાલ લઘુ શોધ નિબંધ હોય કે મહાશોધ નિબંધ હોય સંશોધન જર્નલ્સ વ્યાવસાયિક સામયિકો અને વી નિબંધોનો સમાવેશ થાય છે પછી ગૌણ સ્ત્રોતો ગૌણ સ્ત્રોતો એટલે એવા સ્ત્રોતો એવું સાહિત્ય કે જે સીધી રીતે સમસ્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી જે સીધી રીતે સંશોધન પ્રક્રિયાને સમજવામાં ઉપયોગી નથી સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી પણ નું ક્ષેત્ર સમજવામાં કે સંશોધન પ્રક્રિયાને સમજવામાં વધારે સ્પષ્ટ કરવામાં આવું સાહિત્ય ઉપયોગી થાય છે તેમાં એન્સાયક્લોપીડિયા વિશ્વકેશ શબ્દકોશ વિશ્વકોષ જ્ઞાનકોશ એન્સાયક્લોપીડિયા આપણે જાણીએ છીએ કે એન્સાયક્લોપીડિયામાં કોઈ એક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એના તમામ પાસાઓ ઘટકો અંગે દરેકે દરેક ઘટકો અંગે નાનામાં નાની માહિતી આપવામાં આવેલી હોય છે જે કદાચ સૈદ્ધાંતિક સાહિત્યમાં ન મળે સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા સાહિત્યમાં કદાચ ન મળે બની શકે તો આવા વિશ્વકોષો અથવા તો સંશોધન સમસ્યાનું જે ક્ષેત્ર છે તેમાં સંશોધન કરવા માટે જે અન્ય સમજ મેળવવી જરૂરી બની જાય છે તે સીધી રીતે સૈદ્ધાંતિક સાહિત્ય કે સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલા સાહિત્યમાં ના મળે તો આવા એન્સાયક્લોપીડિયામાંથી આવી માહિતી મળી રહે છે વિશ્વકોષ કે જ્ઞાનકોષ જેને કહીએ છીએ આપણે શબ્દકોષ છે ડિક્શનરી છે एपन उपयोगी थाईश सीधी रीते संशोधन प्रक्रिया साथे जुड़ाई लाना सीधी रीते संशोधन ना क्षेत्र साथे जुड़ाई लाना थी संशोधन साथे संशोधन संशोधन साथे संकल्याल विविध સંશોધન સાથે સંકળાયેલ ક્ષેત્રમાં વપરાતા વિવિધ શબ્દો વિવિધ પારિભાષિક શબ્દો સંશોધન અહેવાલ કે સંશોધન દરખાસ્તમાં સંશોધન શીર્ષકમાં સંશોધક દ્વારા ઉપયોગમાં લેવાયેલા વિવિધ પારિભાષિક શબ્દો વગેરેનો શાબ્દિક અર્થ મેળવવા માટે આવા શબ્દકોષોનો ઉપયોગ થઈ શકે છે આનો સમાવેશ કોણ સ્ત્રોતમાં થાય છે પછી આવે છે વીજાણુ સ્ત્રોત હવે વીજાણુ સ્ત્રોતને અલગ સ્ત્રોત કહેવો કે ના કહેવો એ પાછો એક પ્રશ્ન છે પણ છેલ્લા કેટલાક દાયકાઓથી इंटरनेट कंप्यूटर, सेलफोन, सोशल मीडिया वगैरह ने कारण घा पुस्तकों बदा जर्नल्स घना बदा संशोधन सारांशों घा बदा सामयिको ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળી શકે છે એટલે આને સ્ત્રોત અલગ સ્ત્રોત તરીકે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પ્રશ્ન છે પણ આપણે એટલું તો કહી શકીએ કે આ તમામ માહિતી જે વિવિધ વેબસાઇટ પર ઉપલબ્ધ છે એમાં પ્રારંભિક સ્ત્રોત પણ હોઈ શકે એમાં પ્રાથમિક સ્ત્રોત પણ હોઈ શકે એમાં સ્ત્રોત પણ હોઈ શકે પણ ઇન્ટરનેટના માધ્યમથી મળે છે કોઈ પણ વ્યક્તિ એને મોબાઈલમાં એક બે બટન દબાવીને એક બે કમાન્ડ આપીને એનો જોઈ શકે છે ઉપયોગ કરી શકે છે તે ઇન્ટરનેટના માધ્યમથી મળે છે આ તમામ વસ્તુઓ પાછી આ તમામ બાબતો પાછી આ તમામ સ્ત્રોતો આપણને સીડી સ્વરૂપે પણ મળે છે હવે સીડીનો જમાનો ગયો છે તો હવે પેન ડ્રાઈવ સ્વરૂપે પણ આવી માહિતી આપણે મેળવી શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને આજના જમાનામાં જુદી જુદી વેબસાઇટ સોશિયલ મીડિયાની સાથે સાથે યુટ્યુબ જેવી આપણને એક વ્યવસ્થા મળી છે કે જેમાં લગભગ આપણા જીવન સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જુદી જુદી વ્યક્તિઓ દ્વારા સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિડીયોઝ મળી રહે છે ઇન્ટરનેટના વિકાસના કારણે ગૂગલ કોલર જેવી બીજાણુ સાધનો સાથે જોડાયેલી વેબસાઇટ આધારિત આપણને માહિતી મળી રહે છે એટલે વીજાણુ સ્ત્રોતને આપણે અલગ કરીએ કે ના કરીએ એક પ્રશ્ન છે પણ પ્રારંભિક પ્રાથમિક અને ગૌણ ડિક્શનરી પણ મળે છે બીજાણુ સ્ત્રોતમાં ઇન્ફ્લિબનેટ જેવી જે સંસ્થા છે આપણી જે ગાંધીનગરમાં એનું મુખ્ય કાર્યાલય આવેલું છે જેનું આખું નામ છે ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક હવે તો ભારતમાં થતા તમામ પીએચડી કક્ષાના સંશોધનો નો સારાંશ હવે તો પૂરેપૂરા સંશોધન અહેવાલો ઇમ્ફ્લિબનેટની વેબસાઇટ પર મળી રહે છે એમના સિનોપ્સિસ મળી રહે છે એપસ્ટ્રેક મળી રહે છે એક જબરદસ્ત નેટવર્ક ઊભું થયું છે કે જેમાં તમામ સંશોધન અહેવાલ જે પ્રાથમિક સ્વરૂપમાં આવે છે તે તમામ ઇમ્ફ્લિબનેટની વેબસાઇટ પરથી મળી રહે છે તો આ છે સંશોધનના મુખ્ય ક્ષેત્રો સંશોધન સાથે સંબંધિત સાહિત્યના મુખ્ય સ્ત્રોતો પ્રારંભિક પ્રાથમિક ગૌણ અને બીજાણુ અહીંયા જે સાહિત્ય આપણે જુદા જુદા સ્ત્રોતો દ્વારા મેળવીશું તેનો ઉપયોગ આપણે કરીશું તેની ફરીથી એક વખત સ્પષ્ટતા કરી લઉં કે સૈદ્ધાંતિક સાહિત્ય છે પૂર્વે થયેલા સંશોધનોને સાંકળતું સાહિત્ય છે અને સંશોધન પ્રક્રિયાને સ્પષ્ટ રીતે સમજવા માટેનું સાહિત્ય છે અને આના ત્રણ પ્રકારના સ્ત્રોતો છે તો સંદર્ભ સાહિત્યનો અર્થ તેના હેતુઓ તેના સ્ત્રોતો વિશે આજે આપણે ચર્ચા કરી હવે હું અહીંયા વિરમું છું ધન્યવાદ